जय वाणी मंगल मङ्गलरोपिणी च हसितं यस्यास्ति मंगलं नेत्रे मंगल च दुर्विलसितम् नूणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्च यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम् ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી વડતાલ ધામ જય નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા વાસુદેવ નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડેરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો તેમજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય રામદાસજી સ્વામી શ્રી અમુપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાજી સ્વામી તેમજ નિત્ય કથાનું શરણ કરતા એવા પરમભવદીએ શ્રી સતીષભાઈ પટેલ બધામવાળા જગદીશભાઈ કમળાપુરવાળા આદિક સર્વે ભક્તજનો ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શ્રવણ કરતા દરેક ખૂબ જ ભક્તજનો જય શ્રી સ્વામી નારાયણ એકાદશી ગુરુવાર તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ચંદ્ર ધનરાશિમાં અને નક્ષત્ર મૂળ નક્ષત્ર છે એટલે આજની એકાદશી ઉપવાસ કરવાનો નથી ઉપવાસ આવતીકાલે બારસનો કરવાનો છે એટલે બધા ભક્તજનોને નોંધ લેવી અને પરમ દિવસે મહાશિવરાત્રિનો ઉપવાસ કરવાનો છે અને ત્યાર પછી રવિવારે વંધુના પદની રચના કરી પ્રેમાનંદ સ્વામી વિક્રમસ અઢારસો એંસી અને સોમવારે અમાસ છે સોમવતી અમાસ અને માસ પૂરો થશે અને મંગળવારે એકમ બીજ ભેગા અને મંગળવારથી નવો મહિનો શરૂ થશે તો દરેક ભક્તજનો ભક્તજનોએ ખાસ નોંધ લેવી આવતી કાલે ઉપવાસ એકાદશીનો કરવાનો છે અને આજે એકાદશીનો ઉપવાસ કરવાનો નથી પરમ દિવસે મહાશિવરાત્રિ પૂજન અને સાંજે આપણે અહીંયા સત્સંગ કથા વાર્તાનો વિશેષ લાભ લઈશું તો આપણે ગઈકાલે કથાની અંદર શું સાંભળ્યું હતું ખબર છે કાલે ક્યાં આવ્યા હતા શ્રીજી મહારાજ અમદાવાદ આવ્યા પણ અમદાવાદની બાજુનું ગામ મોટેરા છે મોટેરામાં ભગવાન આવ્યા છે અમદાવાદ તો હવે આવશે મોટેરા ગામમાં આવ્યા અને મોટેરા ગામના ભક્તો ફૂલહાર લઈ અને મેવા લઈને આવ્યા ભગવાનને હાર પહેરાવી મેવા અર્પણ કર્યા અને થામ ભરી ભરીને મીઠાઈઓ પણ લાવ્યા હતા તેને ઘનશ્યામ પ્રભુ જમતા શું ભરી ભરીને લાવ્યા હતા મીઠાઈઓ ઠામ ભરી ભરીને થામ એટલે શું વાસણો ભરીને એમ થામ થામનું નામ વાસણ કાઠિયાવાડી શબ્દ છે ઠામણા ઉટકવા શું કે એટલે હું વાસણ સફાઈ કરવી એમ એટલે ઠામ ભરી ભરીને મીઠાઈ લાવ્યા તે ઘનશ્યામ પ્રભુ જમતા મેમાં વિઠાઈઓને પોતે જમતા અને સાથે રહેલા ભક્તોને પણ ઘણા હેતથી જમાડતા હતા સભામાં હરિભક્તો કીર્તન ગાતા હતા અને કીર્તનોના પછી શિહરી પોતે સત્સંગની વાતો કરતા હતા કે સત્સંગ નિમિત્તે દુખ આવે તો સહન કરવું કેવી વાતો કરે છે મહારાજ સત્સંગ નિમિત્તમાં દુઃખ આવ્યું હોય તો એનું સહન કરવું સતસંગરખ કરી સુ ફરી કે સતસંગત આ આવે કષ્ટ હિ જેહા માન હિમાનન તે ભાગ્ય હયતે વેર વેર કષ્ટ આવે વેતીતા

ગ્રંથ મેં તાકી મોટ પહેને સિદ્ધાનંદ સ્વામી કહે છે કે મહારાજ સત્સંગની અંદર સભામાં વાતો કરતા હતા કે સત્સંગ નિમિત્તે દુઃખ આવે તો એ સહન કરવું પણ દુઃખથી હરી જવું નહીં સત્સંગ દઢ રાખવું આવો અવસર ફરીને મળશે નહીં આવો અવસર ફરીવાર મળે નહીં કેવડા મોટો સભા મંડપ છે ને બે શ્રોતા છે આવો અવસર ફરીવાર મળે ખાલી બે શ્રોતા માટે કથા થતી હોય ઇન્ટરનેટના માધ્યમથી કથા સાંભળતા હોય પણ એ તો ઘેર બેઠા બેઠા શું કરતા હોય શું ખબર હોય કોઈ ખાતા ખાતા સાંભળતું હોય કોઈ ઓળી પૂજા કરતાં કરતાં સાંભળતું હોય કોઈ ચા પીતા સાંભળતું હોય ના એ તો એ કાંઈ થાય નહીં એટલે પ્રત્યક્ષનો મહિમા એટલે કહે છે કે સત્સંગ રાખતા કદાચ કોઈ કષ્ટ આવી પડે તો તેમાં પોતાનું ધન્ય ભાગ્ય માનવું જેનું સદભાગ્ય હોય તેને સત્સંગ નિમિત્તે વારંવાર કષ્ટ આવે સત્સંગ માટે જેટલું કષ્ટ સહન કર્યું હોય તેનાથી કરોડ ગણું વધારે અલૌકિક સુખ સિહરી તેને એ ભક્તને આપે છે તેમાં લગાર પણ ખોટું નથી પૂર્વે ભગવાનને માટે જેણે જેણે જેટલું દુઃખ સહન કર્યું કર્યું હતું તેની મોટા પુરાણ આદિ ગ્રંથોમાં કહી છે જે મનુષ્ય ભગવાનનું ભજન નથી કરતો તેનું નામ જગતમાં કોઈ જાણતું નથી જે ભગવાનને શરણે ન થયો હોય તેવા રાજા હોય તો પણ તેનાથી શું આવું કીધું કે કે સત્સંગ કોને મળે તો જેના ઉદય થયા હોય એને સત્સંગ મળે અને સત્સંગ નિમિત્તે જે કઈ કષ્ટ આવે અને જેને કષ્ટ સહન કર્યું હોય તેને ભગવાન કરોડ ગણું વધારે એને અલૌકિક સુખ આપે છે જો કમળસિંહ ભગત હતા એની સેવા કોણે કરી ઝીણાભાઈએ કરી તો સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈની પાલખીને ઉપાડી કમળસિંહ ભગત તો જીવતા હતા અને એનો ખાટલો લઈને પંચાળા ઝીણાભાઈ લઈ ગયા હતા સેવા કરવા માટે પણ ભગવાને તો ઝીણાભાઈ ધામમાં ગયા ત્યારે એની નનામી ઉપાડી એટલે ભગવાન છે એ કરોડ ગણું વધારે સુખ આપે એમાં જરા પણ ખોટું નથી એટલે પૂર્વે ભગવાનને માટે જેણે જેણે જેટલું દુઃખ સહન કર્યું તેની મોટા ગ્રંથોમાં લખાણી પ્રહલાદની લખાણી ધ્રુવજીની લખાણી અમરીશ રાજાની લખાણી નળ દમયંતી હરિશ્ચંદ્ર આ બધાએ ભગવાનને માટે દુઃખ સહન કર્યા મયુરધ્વજ રાજા પરીક્ષામાંથી પાછા ના પડ્યા તો એની મોટા પુરાણાદી ગ્રંથોમાં કહી છે અને જે ભગવાનનું ભજન નથી કરતો એનું નામ જગતમાં કોઈ જાણતો નથી અને જાણતા હોય તો કેવી રીતે જાણે ત્યાં આ બહુ ખરાબ માણસ હતો આતંકવાદીના નામ કોઈ યાદ રાખે કોના નામ યાદ રાખે સારા સારા જેણે જેણે કામ કર્યા હોય ઈદી અમીન છે તો એનું નામ કોઈ સારી રીતે ન લે પણ સતાર ઈદી ફાઉન્ડેશનવાળા છે તો એ પોતે પાછા મુસ્લિમ છે પણ એમ છતાં પણ એ સારા કાર્ય કરે છે તો એનું નામ યાદ કરે બધા કેમ કે એ તો હવે પૃથ્વી ઉપર નથી રહ્યા પણ એના કામ અત્યારે બહુ સારા ચાલે છે દેશ વિદેશ બધી જગ્યાએ પોતે કામ કરાવવા એવી રીતે જેણે જેણે કરાયો પરોક્ષની અંદર હોય આપણા સત્સંગમાં હોય તો જેણે સારું કામ કર્યું હોય જેણે ભગવાનનું ભજન કર્યું હોય એનું લોકો નામ યાદ રાખે પણ જે ભજન નથી કરતો એનું નામ જગતમાં કોઈ જાણતું નથી ભગવાનને શરણે ન થયો હોય તેવા રાજા હોય તો પણ તેનાથી શું વેળ્યું એટલે આપણે શું કરવું ભગવાનનું શરણ સ્વીકારવું રાજાની મોટપ તો છજા ઉપર ઉગેલા ઘાસ જેવી છે મેરુત પર્વત જેવડો દારૂ ખાનાનો ઢગલો હોય પણ સેજ અગ્નિ અડે તે તરત તેનો નાશ થાય છે એક તલભાર આગના જોગથી દારૂનો એક કણ પણ બચે નહીં દારૂનો અપાર પાડ હોય તો પણ આગથી એક ક્ષણવારમાં તે ઉડી જાય છે પણ આગના જોગથી સોનાની શોભા વધે છે તેમ સત્સંગના જોગથી હરિભક્તની મોટપ પણ વધે છે મનુષ્યનું શરીર મેળ્યા પછી પણ જે ભગવાનનું શરણ લેતો નથી એમ તો ભૂંડ કૂતરા અને ગધેડા જેવા પશુને તુલ્ય જ કહેવાય છે આવું કીધું રાજાની મોટપ કેવી કીધી કે ઉપર ઘાસ જેવી છે સજા ઉપર ઘાસ ઉગ્યું હોય તો શું થાય વંડી ઉપર તૃણ ઉગ્યું હોય કેટલા દિવસ રે કે જ્યાં સુધી એને વરસાદનો યોગ છે ત્યાં સુધી લીલું રે અને ચોમાસું જાય અને પછી શિયાળો આવે ને પછી ઉનાળો આવે એટલે એ બધું ઘાસ બધા ઉડી જાય એમ ભગવાન કે મેરુ પર્વત જેવડો મોટો દારૂનો ઢગલો કર્યો હોય દારૂ દારૂખાનું હો દારૂ પીવાનો નહીં હા ઓલો દારૂખાનું જોયું છે કેવું આવે દારૂખાનું કેવું આવે ફટાકડાનું હવે એ ઢગલો હોય એમાં સેજ અગ્નિ અડે ખાલી કેટલો તો શું થાય શું થાય પછી તરત ધડા ભડાકા એ જેવા ફટાકડા પછી ફટાકડામાંથી ક્વોલિટી બહુ આવે તો જેવા ફટાકડા હોય એવો ઢગલો થાય એટલે કે છે તલભાર જો આગનો જોગ થાય તો એક કણ પણ બચે નહીં એટલે દારૂનો અપાર મોટો પહાડ હોય તો પણ એક ક્ષણવારમાં એ ઉડી જાય એવું બીજું કયું ઉડી જાય કપાસ શું કપાસનો ઢગલો કર્યો હોય અને પછી એમાં શું થાય ખાલી બીડી પીન બીડી ઠૂઠું નાખે તોય કપાસ મળે બળવા અને ત્રીજું શું કેલિફોર્નિયાનું ઘાસ ઉનાળો હોય અને ઘાસ મોટું થયું હોય અને અગ્નિનો તણખો અડી જાય ઘાસને એટલે શું થાય પછી મળે આગ લાગવા જંગલોમાં આગ લાગે ઘાસ સુકાઈ ગયું હોય અને પછી જે આગ લાગે તો કેટલાય પશુઓ એમાં મરી જાય એટલે કે છે કે અપાર અપારપાળ હોય પણ આગથી એક ક્ષણવારમાં એ ઉડી જાય છે પણ આગના જોગથી સોનાની શોભા વધી જાય સોનું હોય એ લગડી આપણે લાવ્યા હોય તો લગડી ગળામ પહેરાય નહીં કે હાથે વીંટી લગડીની થાય નહીં પણ એને આગમાં તપાવવામાં આવે પછી એનો આકાર આપવામાં આવે તો એની શોભા વધી જાય તેમ સત્સંગના જોગથી હરિભગતની મોટપ પણ વધે છે હરિભક્તની મોટપ કેમ વધે કે સત્સંગનો જોગ રાખે તો વધે બાકી તો મનુષ્યનું શરીર મેળ્યા પછી પણ જે ભગવાનનું નામ લેતો નથી એ કેવો ગણાય તો કે ભૂંડ કૂતરાન ગધેડા જેમ પશુની સમાન ગણવો જેણે ભગવાનનું શરણું લીધું હોય તે જ ખરેખર મનુષ્ય કહેવાય છે ભગવાનના શરણના પ્રતાપથી તેનો વર્ણ અને આશ્રમ બંને શુભ કહેવાય છે ભગવાનની ભક્તિ કરવી ભગવાનનું શરણ લેવું એને કારણે શું થાય છે તો કે એ મનુષ્ય કહેવાય કે જેણે ભગવાનનું ભજન કર્યું અને ભગવાનનું શરણ લીધું અને ભગવાનના પ્રતાપથી ભગવાનના શરણના પ્રતાપથી એનો આશ્રમ અને વર્ણ બંને શુભ કહેવાય છે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના પુરમાં ઉટડિયા મહાદેવ પછી દંડાવ્યા દેશમાં ફરી અને શ્રીહરિ મોટેરા આવ્યા એ નામે તેસઠમો તરંગ સમાપ્ત થયો પૂર ચૌદમો તરંગ ચોસઠમો મોટેરામાં મુમુક્ષનું કર્તવ્ય કહ્યું અને પછી શ્રી હરિ શ્રીનગરમાં આવ્યા હવે મોટેરાની અંદર મહારાજે આ વાત કરી ત્યાં કોટેશ્વર ગામનો એક માણસ ઘણો સરળ અને હોળા સ્વભાવનો હતો પ્રત્યક્ષ ભગવાન મળે એટલા માટે તે ચાહે તેમ કરતો હતો કોઈ કેમ કરે અણસમજણમાં તે કોઈ મંદિરના શિખર ઉપર ચડ્યો અને શિખર ઉપરથી કૂદીને તેણે પોતાના શરીરને જમીન ઉપર પટકી દીધું માનો તેને કોઈ અધર પકડી પકડી લેશે શ્રી સહજાનંદ સ્વામી જો નિશ્ચય ભગવાન હોય તે તેમજ અંતર્યામી હોય તો તેઓ આવીને મને બચાવી લેશે આવો સંકલ્પ તેણે મનમાં કર્યો હતો શિરીએ તેને તો બાળ બુદ્ધિ માની અંદર જ બચાવી લીધો હતો તેથી તે માણસ શિરેના દર્શન કરવા ત્યાં આવ્યો હતો નિશ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં કોટેશ્વરનો આ પરચો લખ્યો છે કે કોટેશ્વરના જવેર ભગત હતા એનું નામ શું હતું શું નામ હતું કેટલું ધીમું બોલવાનું જયર ભગતને બહુ સ્વભાવે સરળ અને ભોળા સ્વભાવના હતા એમાં બે જણા બે જણા એવું કહેતા હતા કે તારા ભગવાન જો હાચા હોય તો શિખર ઉપર ચડ અને હેઠો પડ જો તારા ભગવાન બચાવે તો તારા ભગવાન હાચા અને ન બચાવે તો તારા ભગવાન ખોટા અને મુસલમાને કીધું કે મારા અલ્લાહ હાચાર્યો મને બચાવશે બે મહાદેવજીના ડેરા ઉપર ચડ્યા હતા એટલે અહીંયા લખ્યું કે ભગવાન પ્રત્યક્ષ મળે એટલા માટે કોઈ કે એમ કરતો હતો પણ અણસમજણમાં કોઈ મંદિરના એટલે મહાદેવજીનું શીખ મંદિર છે ત્યાં એ મહાદેવજીના મંદિરના શિખર ઉપર ચડ્યો અને ઉપરથી કુદીને ધૂપકો માર્યો અને શરીર જમીન ઉપર પડ્યું એને એમ કે નીચે કોઈક ઝીલી લેશે એને નિશ્ચય તો સહજાનંદ સ્વામીનો એટલે કે સહજાનંદ સ્વામી જો નિશ્ચય ભગવાન હોય તેમજ અંતર્યામી હોય તો તેઓ આવીને મને બચાવી લેશે આવો તેણે સંકલ્પ કર્યો એટલે પછી ભગવાને તો એને બાળબુદ્ધિ માનીને જ બચાવી લીધો તેથી તે માણસ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં કોટેશ્વર ગામમાં કોટેશ્વરથી મોટેરા આવ્યો હતો મોટેરામાં અત્યારે શું થયું છે ખબર છે શું થયું મોટો મોટું જે ક્રિકેટનું સ્ટેડિયમ છે ને જે વિશ્વનું મોટા મોટું સ્ટેડિયમ ગણાય એ ત્યાં મોટેરામાં બન્યું છે એટલે એ મોટેરા ગામ શિયરીને તે દેખાયો ત્યારે તેને સત્સંગના વર્તમાન નિયમ ધરાવ્યા અને વાત કહી શિયરીએ કહ્યું કે અમારા આશ્રિત જે હરિભક્તો હોય તેમણે કોઈ વિમુખ મનુષ્ય કે તેમ તરત કરવા લાગી જવું નહીં અમારા વચનને મનમાં યાદ રાખવું ભગવાન આવું કહે છે કે કોઈ કેમ કહે કે તું કૂવામ પડ તો એને કહેવાય કરીને કુવામ પડવું નહીં વિમુખ કે એમ કરવું નહીં મહારાજ નું કહેવાનું એવું છે આ તો મહારાજ એવું કીધું કે અમે બચાવી લીધા ના બચાવી તો ઉપરથી પડ્યા હોય ના બચાવ શું થાય હાથ પગ ભાંગે મૃત્યુ થાય ગમે તે થાય ને એક્સિડન્ટ થાય એટલે મૃત્યુ થાય એવું થોડું છે એક્સિડન્ટ થઈ જાય શું થાય હાથ પગ ભાંગી જાય કોમામ જતા રહી પછી શું કરવાનું જીવતી લાશ કહેવાય કોમામ હું મામાં જે હોય એને શું કહેવાય જીવતી લાશ ખાલી શ્વાસ ચાલતો હોય બાકી કાંઈ કરે તો નહીં હવી પથારી વશ થઈને રહેવાનું ને એટલે મહારાજ એમ કહે છે કે કોઈ વિમુખ જીવ કે એમ અમારા આશ્રિતોએ તરત કરવા લાગી જવું નહીં આ અમારા વચનને મનમાં યાદ રાખવું ભગવાને તો એને નિરમ ધરાવી ધરાવીને સત્સંગી કરી દીધા પણ આવી વાત કરી મહારાજે કે જે લોકો અજ્ઞાની હોય ને અધર્મી હોય તેઓ કોઈની સત્ય વાતને પણ માનતા નથી વિમુખે ઝેર ખાવો જોઈએ વિમુખે ઝેર ખાવો જોઈએ સાપને કે સિંહને પકડવો જોઈએ કાં કૂવામાં દોડીને પડો હેરો ખાઓ ખાવો કાં તો ગળામાં ફાંસો નાખીને લટકો કાં સગળતી આગમાં પૈસ આગમાં પેશો વગેરે વગેરે આવું બહુ અનેક પ્રકારનું બતાવે અને કહેજો તમે બધામાંથી બચી જાઓ તો અમે તરત જ સત્સંગ સ્વીકારીએ પણ નાના સત્સંગી થયા સિવાય પણ આપણો સત્સંગ જગતમાં પ્રસર છે આપણે તો આપણું કામ જ કરી લેવું જોઈએ જેટલા કુસંગી કહેવાય છે તેનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જેની બોલી જ વિપરીત હોય છે તે ક્યારેય સત્સંગી થાય નહીં આવી વાત કરી મારા કે વિમુખજી હોય અધર્મી લોકો હોય અજ્ઞાની લોકો હોય એ કોઈની સત્ય વાતને સ્વીકારે નહીં અને શું કે વિમુખ હોય કે ખાવ શું કે એને કહેવાય ઝેર ખાવાનું ઈ ક્યાં આપણને ખાવા દેતો હતો વિમુખ હોય ખાવા દેશે આપણને તો પછી થોડું કરવાનું હોય એમ કે સિંહને પકડો અને કા કે દોડીને કુવામ પડો ભેરોજ ખાવ ભેર જપ ખાવાની વસ્તુ છે જોયે છે ભેરવજબ ક્યાં આવ્યો મેં કીધું તું ને ભેરવજપ છે એક ક્યાં આવ્યો એ જુનાગઢમાં ગિરનાર પર્વત છે ને ત્યાં ઉપર એક ભેરવજીનું મંદિર છે ત્યાં જઈને પડતા મૂકે એટલે હું ભેરવજપ ખાઈએ એટલે આપણો ઉદ્ધાર થઈ જાય એ ભૈરવજપ કા કે ગળમ ફાંસો નાખીને લટકો અને કા શું કે સળગતી આગમાં ફેંસો આવું અનેક પ્રકારનું ભગવાન કે કે અને પહી હું કે જો એમાંથી બચી જાઓને તમે તો અમે તમારો સત્સંગ તરત સ્વીકારીશું એટલે વિમુખ કેમ કરવું નહીં જેમ નાડેજનનો દીકરો મૂળદાનવ હતો એકાદશી ને જોઈને મોહિત થઈ ગયો અને એકાદશી ને જોઈને શું કે તું મારી સાથે લગ્ન કરાદશી એ શું કીધું કે મારે તો એવી પ્રતિજ્ઞા છે કે જે મને યુદ્ધમાં જીતે એને હું વરું તો મૂર્ખાને એટલી ખબર ના પડી મૂરદાનવને કે યુદ્ધમાં કોણ જીતે બે માંથી એક મરે એ જીતે ને જે જીવ તો રહે એ જીતે એકને તો મરવું પડે હવે એકાદશી મરી જાય કોને યાર લગ્ન કરશે અને પોતે એમાં મોહિત થઈ ગયેલો એ તો કઈ મારે નહીં એકાદશીને એટલે એકાદશીએ પછી ખડગ લઈ અને એનું માથું જુદું પાડી દીધું અને એકાદશી એને માન નાખ્યું કોને મૂળદાનો અને પછી મહારાજે કીધું ગરડા મધ્યના આઠમા પછી ભગવાને બધું જોયું પ્રસન્ન થયા અને એકાદશીને કીધું કે તું વરદાન માગ ત્યારે શું કીધું કે તમે સુતા હતા અને આ યુદ્ધ કરવા આવ્યો એટલે હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું એટલે મારું નામ એકાદશી છે હું તપસ્વીની છું એટલે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય એવું વરદાન આપું એટલે એ તો એકાદશીએ વરદાન માગ્યું પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું પછી કે ભાઈ માણસનું શરીર છે એ જો ખાલી રાખવામાં આવે અઠવાડિયે પંદર દિવસે એક વખત જો ખાલી રહી તો શું થાય શરીરની સફાઈ થઈ જાય જેમ આપણે ઘરની અંદર સફાઈ કરવી હોય તો વસ્તુ બધી આગી પાછી કરીએ ઊંચી નીચી કરીએ ખાલી કરીએ તો થાય ને સફાઈ અને બધો સામાન ભર ભર કર્યો હોય તો સાફ થાય ના થાય ને તો ઘર સફાઈ કરવી કરવી હોય તો આટલું સફાઈ કરવું પડે એટલે પછી મહારાજે કીધું કે ભાઈ હા તથા જુ તમારા વ્રતના દિવસે કોઈ અન્ન ખસે નહીં ઉપવાસ કરશે ને ભજન કરશે તો એ એકાદશી કાલે છે કઈ એકાદશી છે કાલે વિજયા કઈ એકાદશી વિજયા એકાદશી છે એટલે મૂળ દાન પછી એકાદશીને કંઈ કર્યું ને એકાદશી એને માર નાખ્યો એટલે ભગવાન અહીંયા કહે છે કે આવી રીતે કોઈ એમ કે તો એમ કહેવાથી કંઈ સત્સંગ આપણે કરાવવો નથી પણ એવાના સત્સંગી થયા સિવાય પણ આપણો સત્સંગ તો જગતમાં બહુ પ્રસર છે જે પરચો જોઈને સત્સંગ થાય કે ભાઈ આને હાથમાં આગમાં નાખ્યો પણ એને હાથમાં કાંઈ થયું નહીં એટલે મારે એનો સત્સંગ સ્વીકારી લેવો છે આને ઝેર પીધું કાંઈ થયું નહીં મારો સત્સંગ એનો સ્વીકારવો છે એવી રીતે સત્સંગ કોઈ દિવસ કરાવવો નહીં એટલે મહારાજે પણ ગરડા પ્રથમના સિત્તેર મચનાથમાં કીધું કે સત્સંગ કરવો તો કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો કે હું બહુ માંદો છું સાજો થાવ મારે દીકરા મરી ગયા છે તો જીવતા રહે કે ધનવાન નિર્ધન ધનવાન થાવ કે દીકરા નથી તો દીકરા આવે એવી કોઈ પણ પદાર્થની ઈચ્છા એ કરીને સત્સંગ કરવો નહીં અને જો ઈચ્છા પૂરી થાય પાકો સત્સંગી થઈ જાય જો ઈચ્છા પૂરી ન થાય તો સત્સંગમાંથી વિમુખ થઈ જાય એટલે મહારાજે કીધું કે એવા લોકો સત્સંગી થાય એની કરતાં પણ આપણો સત્સંગ જગતમાં વધારે પ્રસર છે માટે આપણે તો આપણું કામ કરી લેવું શું કરી લેવું સતીશભાઈ આપણે આપણું કામ કરી લેવું આપણું કામ શું છે આ દેહ છેલ્લો કરીને ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં પહોંચી જવું એટલે કે છે કે જેટલા કુસંગી છે એનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં એ લોકોની બોલી જ વિપરીત હોય છે તે ક્યારેય સત્સંગી થાય નહીં અમે કેટલાય પ્રકારની સમાધિ વારંવાર કરી બતાવી જે સમાધિને માટે યોગીઓ કેટલાય યોગ સાધતા હતા પ્રાણાયામ કરીને મરી જાય છતાં પણ ક્યારેય સમાધિ ન થાય એવી સમાધિ અમે સત્સંગમાં સહેજે સહેજે કરાવતા હતા જે સહેજે થતી હોય તેનું લોકોને મહાત્મય ન હોય અજ્ઞાની લોકો તો તે સમાધિને ઇન્દ્રજાળ પણ કહેતા કહેવા માંડ્યા જ્યારે જ્યારે ભગવાન અવતાર થાય છે ત્યારે તેમને કોઈ ભણેલા ગણેલાએ ક્યાંય ઓળખ્યા નથી તે તમે વિચારીને જુઓ ભણેલામાં તો વિપ્ર હોય કા કોઈ ભેગધારી હોય તેઓ પોતે સનમાર્ગે ચાલે નહીં પણ સન્માર્ગે ચાલનારાને વિઘ્ન અવશ્ય કરે પ્રગટ ભગવાનના જ્ઞાન વિનાના જેટલા શાસ્ત્ર ભણેલા હોય છે તે ભગવાનને ઓળખી શકતા નથી કારણ કે તેમની બુદ્ધિ શબ્દોમાં આંધળી થઈ ગઈ હોય છે આ ખરેખર મહારાજે વાત સાચી કરી છે મહારાજ હું કે અમે તો કેટલી વખત કેટલાય પ્રકારની સમાધિ કરાવી બતાવ્યું લોકોને બધાને સમાધિ કરાવી છે માણસોને તો કરાવી છે પણ પશુઓને કરાવી છે ગોપાળાનંદ સ્વામી બકરાને સમાધિ કરાવી હતી એવી રીતે એટલાય ને મહારાજ કે અમે સમાધિ કરાવી અને સમાધિ કઈ સહેલી છે સમાધિ બહુ અઘરી છે મહારાજે કીધું ને મુક્તાનંદ સ્વામીએ કે સમાધિ નથી સોયલી એ તો યોગીઓને પણ છે દોયલી એટલે કે યોગીઓ કેટલા લોકો યોગ સાધના કરે પ્રાણાયામ કરી કરીને મરી જાય હું પ્રાણાયામ માં ખબર છે ને એક શ્વાસ લે મૂકે ને વળી ધ્યાન રાખે ને બધું કેટલી મહેનત કરીને મરી જાય તોય ક્યારેય સમાધિ થાય નહીં અને એવી સમાધિ મહારાજ કે અમે સત્સંગમાં સહેજતાથી કરાવતા હતા અને સહજતાથી સમાધિ કરાવે એવું તો મહારાજે કેટલાયને ઐશ્વર્યએ પૂતું અને શું કીધેલું કે આ છડી અડાડો તો સમાધિ થાય અને છડી લઈ લ્યો એટલે સમાધિ ઉતરી જાય શેખજી હતા એવા કેટલા બધા હતા સમાધિ કરાવતા હતા પણ લોકો શું કહેતા સમાધિ મહારાજ કરાવડાવે તો મહાત્મા ના સમજે અને અજ્ઞાની લોકો તો શું કે આ તો બધું ઇન્દ્રજાળ જેવું કહેવાય કે સ્વામિનારાયણને જોવે એટલે ભખાબખ પડી જાય એમ કે આપણે સ્વામિનારાયણને જોવા નથી ગોર્ધનભાઈ વાંગરોળના અને સારા સત્સંગી હતા તો મહારાજને એમના ઘરે લઈ જવા માટે મહારાજને આગ્રહ કર્યો એટલે મહારાજને કહે છે કે મહારાજ મારા ઘેરે પધરામણી કરવા પધારો એટલે મહારાજ કે સારું આવતીકાલે તમારા ઘેર આવશે એટલે ઘેરે જઈને એની માને કીધું કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન આપણા ઘરે આવવાના છે એની માએ શું કીધું કે સ્વામિનારાયણ તો નહીં જ છોકરો મોટો એટલે કાંઈ ડોસીનું હાલ્યું નહીં એ કીધું આવશે જ તમારે ન જોવા હોય સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન કરો ઘરમાં પૂરાઈ રહેજો બીજે દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને ડોસી તો ઘરમાં પેઇ ગઈ કે સ્વામિનારાયણને જોઈ એટલે શું થાય છે કે પડી જાય હેઠા કે પછી હું થાય કઈ ખબર નથી એને કાંઈ ખબર નહીં કે સમાધિ કરાવે મહારાજ અને સીજી મહારાજ આવ્યા ગોર્ધનભાઈએ તો ભધરામણી કરાવી મહારાજને ઢોલિયા ઉપર બેસાડ્યા આરતી કરી પૂજન કર્યું પછી મહારાજે થોડી સત્સંગની ત્યાં વાતો કરી અને પછી મહારાજ જ્યારે વિદાય લેવા તૈયાર થયા ત્યારે ડોસીને એમ થયું કે સ્વામિનારાયણના લોકો વખાણ બહુ કરે છે તો લાઈન જરા જોઈ લઉં સ્વામિનારાયણને તે દરવાજાની તિરાડ હોય પહેલાંના જે દરવાજા હતા ને એ પાટિયાના બનાવેલા હોય તે બે પાટિયા જોડ્યા હોય તે વચ્ચે જગ્યા હોય તે પાટિયામાંથી ડોશી સ્વામિનારાયણ ભગવાનને જોવા માટે આંખ પાટિયા અડાડી અને ભગવાનને જોવા માટે વિચાર કરે છે ને ત્યાં ભગવાને પાછું વાળ્યું જોયું ભગવાને પાછું વાળું જોઈ ડોસી ને થઈ ગઈ સમાધિ અને ડોસી ને સમાધિ થઈને પછી સ્વામિનારાયણ ભગવાન દેખાવા મળ્યા જ્યાં જોવે ત્યાં રામજી બીજું ને ભાષે રે એમ ડોસી ને જ્યાં જોવે સ્વામિનારાયણ ભગવાન દેખાય પણ અજ્ઞાની લોકો હતા ને એમ ડોસી ને અજ્ઞાન હતું એટલે એને વળી પાછા અજ્ઞાની લોકોને જઈને કીધું કે મન તો સ્વામિનારાયણ વળગ્યા કે સ્વામિનારાયણ વળગ્યા કે કાંઈ કરવું ને સ્વામિનારાયણ દેખાય છે કાંઈ ઉભી હોય તો સ્વામિનારાયણ બેઠી હોય તો સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ નું કરવું હું કે ભાઈ કુસંગી લોકો હતા એ કે સ્વામિનારાયણને ન ગમે એ કરો સ્વામિનારાયણને શું ન ગમે કે તમે તમારો દેહને અભળાવો કે તો સ્વામિનારાયણ વૈયા જાય કે એમ એ શું કરવાનું ત્યાં લસણ ને ડુંગળીને ચાલુ કરો કે ખાવાનું કે ડોસીએ તો પછી વઘારેલી કઢી કરી લહણ નાખીને અને પછી ભગવાનને જોવા માટે લોકો તલપાપડ થાય અને ભગવાન સહજતાથી મેળ્યાતા પણ જીરવી શકી નહીં અને પછી ભગવાન દેખાતા બંધ થઈ ગયા ત્યારે દોષિત થયું હાશ સ્વામિનારાયણ ગયા નકરી અને સ્વામિનારાયણ ગયા એટલે કે છે કે અજ્ઞાની લોકો એમ કે છે કે આ તો બધું ઇન્દ્રજાળ સરખું છે અને જ્યારે જ્યારે ભગવાનના અવતાર થાય છે ત્યારે તેમને કોઈ ભણેલા ગણેલા ઓળખ્યા નથી કોણ ઓળખતું તું જે લોકોને કંઈ ખબર નતી પડતી એ લોકો ઓળખતા હતા અને જે લોકો વિદ્વાન હતા એ ઓળખતા નહીં હું કામ તો કે છે કે ભણેલામાં તો વિપ્ર હોય ને કા કોઈ ભેખધારી હોય ભણેલા કોણ હોય વધારે ત્યાગી હોય એ હોય ને કા બ્રાહ્મણો હોય તમે લોકો બધા ભણો એ કયું ભણો છો પ્રાપ્ત વિદ્યા ભણો છો અને આ લોકો ભણે છે વિદ્વાનો છે એ બધા મોક્ષ પ્રાપ્તિની વિદ્યા ભણે છે એટલે કે જે તેઓ પછી સન્માન કે ચાલે નહીં ને બીજા કોઈ ચાલતા હોય એને વિઘ્ન અવશ્ય કરે પણ પ્રગટ ભગવાનના જ્ઞાન વિનાના જેટલા શાસ્ત્ર ભણેલા હોય છે એ કોઈ ભગવાનને ઓળખી શકતા નથી એટલે તો મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું વિદ્વાન હોય અને જો ભક્તિ અને સત્સંગ ન હોય તો એ પણ અધોગતિને પામે છે એટલે વિદ્વાનને ભક્તિને સત્સંગ રાખવો એ બહુ અઘરો હોય છે કારણ કે એની બુદ્ધિ શબ્દોની અંદર આંધળી થઈ ગઈ હોય છે એટલે આપણે તો બહુ જ્ઞાન નહીં હોય તો કંઈ ચાલશે પણ ભગવાનને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે રહેવું અને ભગવાનનો નિશ્ચય દઢ કરવું કેવો નિશ્ચય દઢ કરવો તો આપણે રોજ ગાઈએ છીએ ને નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તો ઘનશ્યામ કેવો કે કોઈ વિકલ્પ રહેવો જોઈએ નહીં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણપુરુષોત્તમ નારાયણ એ મારા ઈષ્ટદેવ છે એવો દઢ નિશ્ચય કરવો ભલે શાસ્ત્ર ભણ્યા હોય કે ના ભણ્યા હોય પણ જો આવો નિશ્ચય દઢ થઈ જાય તો અવશ્ય ભગવાન કલ્યાણ કરે વગેરે વાતો ઘણી બધી છે હજી ભગવાન અમદાવાદ આવ્યા નથી પછી ભગવાન ત્યાંથી મોટેરાથી અમદાવાદ આવશે વગેરે કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું સહજાનંદ સ્વામી મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरमात्मजं वासुदेवं माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे